हेलो फ्रेंड्स, नमस्कार। नम्रता सोमल, एफ आई बी कॉम सेम टू पेपर उद्योग साहसिकता बे। तेनी अंदर आपणे यूनिट एक उद्योग साहसिकनुं स्थापन तेना विशेनी वात करी रह्या हता। तेमां आपणे गया लेक्चरनी अंदर औद्योगिक साहसनुं जे कई स्वरूपो छे तेना विशेनी वात करी हती। तेना पांच स्वरूपो अने तेनी अंदर जे औद्योगिक प्रवृत्तिनी अंदर विभागीकरण करवामां आवतुं हतुं ते अने तेनी लाक्षणिकता विशे आपणे वात करी हती। आजे आपणे औद्योगिक साहस माटेनुं केटलाक स्थापनो छे तेना मुद्दाओनी आपणे चर्चा करवाना छे। तो तेना टोटल मुद्दा चार आपेला छे। पहेलुं छे धंधाकीय विचारोनी शोध, बीजुं छे विचारोनुं विश्लेषण, त्रण उत्तम विचारनी पसंदगी અને નિપજ ઘટકોનું એકત્રીકરણ। આ ચાર મુદ્દા જે છે તે ઔદ્યોગિક સાહસના સ્થાપન માટેના છે કે ઔદ્યોગિક સાહસ જો આપણે સ્થાપવું હોય તો એના માટે કયા કયા વિચારોની જરૂર છે અને કઈ કઈ પસંદગી કરવાની જરૂર છે। તો સૌપ્રથમ પહેલું આવશે ધંધાકીય વિચારોની શોધ, કે સૌપ્રથમ તો આપણને પહેલાં ધંધો કરવા માટેની એટલે કે વ્યવસાય કરવા માટેની આપણને પ્રબળ ઈચ્છા હોવી જોઈએ। તેના કેવી રીતે નવું સાહસ ઘડવું તેના માટેનો પણ મહત્ત્વનો નિર્ણય તેની અંદર લેવો જરૂરી બને છે, કારણ કે સાહસ છે તે સફળ નીવડી શકે છે અને સફળ નથી પણ નીવડી શકતો, એટલે કે નિષ્ફળ જવાની પણ પરિસ્થિતિ તેની અંદર રહેતી હોય છે। તો ધંધાકીય સાહસની સ્થાપના અંગે કામગીરીનો પ્રારંભ યોગ્ય અને ધંધાકીય વિચારસરણીની શોધખોળ થઈ શકે તેના ઉપરથી કરવાનો રહેતો હોય છે। આવા પ્રકારના વિચાર માત્ર વિવિધ સ્ત્રોતોમાંથી નથી પરંતુ મિત્રો, સંબંધી, સફળ ઉદ્યોગ સાહસિક તરીકેની જે લોકોએ કારકિર્દી પ્રાપ્ત કરેલી છે તેના પાસેથી ઉદ્ભવથી જોવા મળે છે। એટલે કે ધંધાકીય વિચારો છે એ કોની પાસેથી આપણે પ્રાપ્ત થઈ શકે, તો કે ભાઈ પહેલાં તો સૌપ્રથમ આપણે વિચાર આવવો જોઈએ। વિચાર માટેની ધંધાકીય જે સાહસ છે તે માટેનું કામગીરી આપણે કેવી રીતે કરશી તે માટેના પ્રારંભની એક વ્યવસ્થા આપણે ખુદના વિચારો દ્વારા રજૂ કરવાની રહેતી હોય છે, કે પહેલી વખત તો આપણા દિમાગની અંદર એવો વિચાર આવવો જોઈએ કે આપણે કયો વ્યવસાય કરવો જરૂરી છે, કયા વ્યવસાયની અત્યારે માંગ છે એના ઉપર આપણે વસ્તુ છે તેમાંથી ઉત્પાદન કરી શકીએ છીએ। અને આપણે એ જે વિચારો છે એ વિવિધ જે કાંઈ સ્ત્રોતો છે તે કોની પાસેથી આપણે મેળવી શકીએ, એક આપણું જે સર્કલ હોય તે એટલે કે મિત્રો મંડળ હોય તેમાંથી, કોઈ બીજા વ્યક્તિ જે એકબીજા જે ઉદ્યોગ મોટા ઉદ્યોગ સાહસિક જે લોકો છે તેની પાસેથી આપણે પ્રેરણા મેળવી શકતા હોય છે અને તેની અંદરથી આપણે તેના વિચારો છે એ ઉદ્ભવતા હોય છે કે આપણે કેવી રીતે વ્યવસાય કરવો, કેટલા પ્રમાણમાં વ્યવસાય કરવો, કઈ જગ્યાએ વ્યવસાય કરવો અને કઈ વસ્તુનું વ્યવસાય કરવો તેના ઉપર આપણે પસંદગી છે તે કરવાની રહેતી હોય છે। માંગ ઉદ્ભવવાથી, વ્યાપારી મેળાઓથી, પ્રદર્શનમાંથી, કોઈ પ્રોજેક્ટની રૂપરેખા કે અભ્યાસમાંથી, ઔદ્યોગિક ક્ષમતા અંગે સર્વે જે એજન્સીઓ છે તેની મુલાકાતની ગોઠવણી કરવાથી વગેરે દ્વારા તેમાંથી વિચારો છે તે મળી શકે છે। એટલે આપણે કે એના માટેના વેપાર માટેના કેટલાક જે પાયાઓ આપેલા છે તેના ઉપરથી આપણે આરામથી ધંધાકીય વિચારો છે તેનો નિર્ણય છે તે લઈ શકીએ છીએ। તો આ જે વિચારો હતા તે ધંધાકીય વિચાર માટેના હતા। એની અંદર જે મુદ્દા પડે છે તે છે વિચારો મેળવવાના સ્ત્રોતો, કે આપણે વિચારો છે કઈ જગ્યાએથી મેળવી શકીએ છીએ। તો પહેલું છે બજાર નિરીક્ષણ, સેકન્ડ છે ભાવિ ગ્રાહકો, થર્ડ છે અન્ય રાષ્ટ્રોમાં વિકાસ, ફોર્થ છે પ્રોજેક્ટનું રેખાંકનનો અભ્યાસ, ફિફ્થ છે સરકારી સંગઠનો અને સિક્સ્થ છે તે વ્યાપારી મેળા અને પ્રદર્શનો। આટલી વસ્તુમાંથી આપણે વિચારો છે એ મેળવી શકીએ છીએ, કે પહેલાં તો બજારનું નિરીક્ષણ કરીને કે ભાઈ બજારની અંદર અત્યારે કઈ વસ્તુની માંગ અને કઈ વસ્તુની પુરવઠાની જાણકારી છે તેની અંદરથી મેળવી શકે છે। ભાવિ માંગનો અંદાજ ફેશન, આવક, ટેકનોલોજી, અપેક્ષિત કયા કયા ફેરફારો થશે તે બધી વચ્ચેની જેના સંદર્ભમાં માંગની મૂલ્ય સાપેક્ષતા રહેલી છે તેના ઉપર તેનો આધાર બજાર નિરીક્ષણ ઉપરથી મેળવી શકીએ છીએ, કે ભાઈ અત્યારે ભવિષ્યની અંદર કઈ વસ્તુની જરૂરિયાત પડશે,
अथवा तो बजारनी अंदर अत्यारे कई वस्तुनी वधु पड़ती मांग छे, तो ते निरीक्षण द्वारा आपणे धंधाकीय विचारो छे ते रजू करी शकीए छे। तेनी साथे साथे मांगना वलण, मांगनी तरह, मांगनुं बंधारण अने भावि पेदाशना वपराशकारोनी जानकारी तेमांथी आपणे मेळवी शकीए छीए। तेना द्वारा धंधाधारी जे निष्णातो छे तेमां डीलर्स, व्यापारी सलाहकार, बैंक मैनेजर, विज्ञापन एजेंसी वगैरे पासेथी आपणे तेना विश्लेषण द्वारा बजारनुं सर्वेक्षण अंगेनी जानकारी छे तेनी अंदरथी मेळवी शकीए छीए। तो बजारना निरीक्षण द्वारा पण आपणे कया धंधाकीय विचारो छे तेना द्वारा मेळवी शकीए छीए। बीजुं छे भावि ग्राहकों, કે ગ્રાહકો પોતાને શું જોઈએ છે અને નજીકના ભવિષ્યમાં કેવા પ્રકારની અભિરુચિ કેળવાશે તેનાથી સારી રીતે જ્ઞાત હોવા જોઈએ, એટલે કે તેની આપણને જાણકારી હોવી જોઈએ। ભાવિ કે સંપત્તિ, સંભવિત જે આપણી પાસે સંપત્તિ છે તેમાંથી, એટલે કે આપણી જે વ્યવસાય માટે કરવા માંગી છીએ તે આપણી સંપત્તિ કહેવાય છે, તે ભાવિ અને સંભવિત ગ્રાહકો સાથે કેટલા સંપર્કમાં આવી શકે છે અને ભાવિ પસંદગી અભિવ્યક્ત થઈ છે તે અનુસાર પેદાશ કે સેવાનું ઉત્પાદન કરવા માટે તૈયાર રહેતા હોય। વર્તમાન સમયે સારા ધંધાકીય એકમો ભાવિ ગ્રાહકોના સર્વે કર્યા પછી તેમાંથી પેદાશની પસંદગી કરવામાં આવે છે અને બજારમાં પેદાશને પ્રવેશ આપતા પહેલાં તેની જેવી જ અભિરુચિ બજારમાં પ્રવેશવા માટેના પ્રયાસો કરવામાં આવે છે। ગ્રાહક કે ધંધાના પાયામાં રહેલી મહત્ત્વની વ્યક્તિ અને ધંધાકીય એકમના વિકાસને આગળ ધપાવવા માટે ગ્રાહકોને જરૂરિયાત અને પસંદગીઓ વિશેની અનિવાર્ય જરૂરિયાતો તેમાંથી ગ્રાહકોને સંતોષાય તે માટે ધંધાકીય એકમો છે તેમને લગતા વધુ પેદાશ અને પેદાશની હારમાળા વિશે વિચારવાનું નક્કી કરે છે। એટલે કે ભાવિ કંઈ પણ જરૂરિયાતો ગ્રાહકોને કેવી છે તેના વિશે કેટલું જ્ઞાન મેળવવું છે, લોકોની અભિરુચિ કેવી છે, ટેવ કેવી છે, અથવા તો ભવિષ્યની અંદર સંભવિત આ જ વસ્તુ મેળવશે ગ્રાહક અથવા તો આની જ માંગ કરશે, તે બધી વસ્તુની ધંધાકીય વિચારો દ્વારા તેનું આયોજન કરવામાં રહેતું હોય છે। પછી છે અન્ય રાષ્ટ્રોનો વિકાસ, કે ભાઈ વિકાસ પામતા જે કંઈ દેશો છે તેની અંદર વિકસિત જે પ્રવૃત્તિ કરવામાં આવે છે અને તેની અંદર ફેશનને અનુસરવામાં આવે છે તેમાં દ્વારા આજે ભારતમાં વોશિંગ મશીન, માઇક્રોવેવ, કુકિંગ રેન્જ, VCR વગેરેનો બહોળો ઉપયોગ થતો જોવા મળે છે। એટલે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અત્યારે ટેકનોલોજી છે એ દિવસે ને દિવસે વધતી જાય છે અને તેના કારણે જે વિકસિત દેશો છે તેની અંદર ભવિષ્યમાં જે રાષ્ટ્રોનો જે કામગીરી આવે છે તેમાં સંપર્ક કરીને નવા ધંધાકીય વિચારો છે તે આપણે રજૂ કરી શકીએ છીએ। એટલે કે નવા ટેકનિકલ જ્ઞાન દ્વારા આપણે તેનો વ્યવસાય પણ સાથે જોડાઈ શકતી જોવા મળે છે। અત્યારે આપણે જોઈએ છીએ કે જે વિકસિત રાષ્ટ્રો છે તેની અંદર 80ના દાયકાની અંદર ઔદ્યોગિક સાહસની વિકસિત જે રાષ્ટ્રો છે તેના સંપર્કમાં રહીને નવા નવા ધંધાકીય વિચારો છે તે અન્ય કેટલાક પ્રકારના જોવા મળેલા છે અને તેની અંદર વિવિધ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળો દ્વારા વિદેશી બજારની અંદર વિદેશી સહયોગ દ્વારા ધંધાકીય તકોનું નિરીક્ષણ તેની અંદર કરવામાં આવે છે। એટલે કે આપણે બીજા રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને પણ આપણે નવો વ્યવસાય કંઈ પણ શરૂ કરવો હોય તો પણ કરી શકીએ છીએ। એટલે પહેલાં બજારનું નિરીક્ષણ કરી તો તેના દ્વારા વિચારો છે ધંધાકીય લગતા તે મળી રહે છે। બીજું કે ભાવિ ગ્રાહકો કે ભવિષ્યની અંદર ગ્રાહકોની માંગ શું હશે તેના વિચારો દ્વારા પણ આપણે ધંધાકીય વ્યવસાય છે તે ખોલી શકીએ છીએ। થર્ડ હતું અન્ય રાષ્ટ્રોના વિકાસની, કે અન્ય રાષ્ટ્રો જે કંઈ છે તેના પણ સાથે આપણે તાલ મિલાવીને નવી કંઈ ટેકનોલોજી જે વિકસે છે તેના દ્વારા આપણે નવો વ્યવસાય છે અથવા તો ધંધાકીય જે કંઈ વિચારો છે તેને આપણે રજૂ કરી શકીએ છીએ। ફોર્થ છે પ્રોજેક્ટ રેખાંકનનો અભ્યાસ, વિવિધ સરકારો અને ખાનગી એજન્સીઓ સમયાંતરે પ્રોજેક્ટ કે ઔદ્યોગિક એકમો અંગે ટૂંકી માહિતી કે રેખાંકન પ્રસિદ્ધ કરે છે, જે રેખાંકનમાં ટેકનિકલ નાણાકીય અને બજાર વિષયક જરૂરિયાત વિશે તેની પ્રવર્તમાન માહિતી તેની અંદર આપવામાં આવતી હોય છે। એટલે કે એક પ્રોજેક્ટ બનાવવામાં આવે અને એની અંદર વિવિધ સરકારો અને ખાનગી એજન્સીઓ દ્વારા સમયાંતરે કે અમુક સમય પૂરતું અમુક સમયને મર્યાદિત ધ્યાનમાં રાખીને ટૂંકી માહિતી આપે અથવા તો તેની માહિતી છે તે પ્રસિદ્ધ કરવામાં આવતી હોય તો તેની અંદર
નાણાકીય જરૂરિયાત અને બજારને લગતી જરૂરિયાતની વિશે તેમાં પ્રવર્તમાન એટલે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને તેની માહિતી છે તેની અંદર અભ્યાસ કરવામાં આવે છે અને તેની માહિતી છે તેનું પ્રોજેક્ટની અંદર રેખાંકન કરવામાં આવે છે એટલે કે એને ધ્યાન દોરવામાં આવે છે. તો આના દ્વારા પણ નવો વ્યવસાય છે તે ધંધાકીય માહિતીના વિચારો દ્વારા રજૂ કરી શકાય છે. પછી છે સરકારી સંગઠનો. આધુનિક યુગમાં અનેક સરકારી સંગઠનો ઉદ્યોગ સાહસિકને ધંધાકીય વિચારોને શોધી આપવામાં અને તેનું મૂલ્યાંકન કરવામાં મદદરૂપ થાય છે. ડેવલપમેન્ટ બેંક, રાજ્ય ઔદ્યોગિક વિકાસ નિગમ, ટેકનિકલ સલાહકાર સંગઠનો, મૂડીરોકાણ કેન્દ્રો, નિકાસ વૃદ્ધિ સલાહકાર સંગઠન અને ધંધાકીય સાહસના સ્થાપન અંગે ટેકનિકલ અને નાણાકીય બજારમાં પણ તેની મદદ પૂરી પડે તે માટેની વ્યવસ્થા સરકારી સંગઠનોની અંદર પૂરી પાડવામાં આવેલી છે. સરકાર પણ પંચવર્ષીય યોજના, ઔદ્યોગિક નીતિના ઠરાવો અને ઔદ્યોગિક માર્ગદર્શિકા દ્વારા ઔદ્યોગિક અગ્રતાક્રમોની જાણકારી તેની અંદર આપવામાં આવી રહી છે એટલે સરકારી સંગઠનો દ્વારા પણ ધંધાકીય વિચારો છે તે આપણે રજૂ કરી શકીએ છીએ. પછી લાસ્ટ મુદ્દો છે વ્યાપારી મેળા અને પ્રદર્શનો. તેના દ્વારા પણ આપણે ઉદ્યોગ ધંધાના જે ધંધાકીય વિચારો છે તે પણ રજૂ કરી શકીએ છીએ. તેની અંદર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રાદેશિક મેળાઓ અને પ્રદર્શનો છે તે ગોઠવવામાં આવે છે અને તેમાં ઉત્તમ સ્ત્રોતો દ્વારા તેના અનેક પ્રકારના ઉત્પાદકો અને વિતરકો દ્વારા પોતાની પેદાશને પ્રદર્શન અને વેચાણ કરવા માટે મૂકે છે. આપણે ઘણી વખત જોઈએ છીએ કે મેળા અને પ્રદર્શનો છે તે ગોઠવવામાં આવતા હોય છે અને તેમાંથી વસ્તુઓ છે તેમાંથી વેચાણ કરવામાં પણ આવતી હોય છે અને તેના પરથી આપણે જે મેળા અને પ્રદર્શનો છે એની મુલાકાત લેવાથી આપણને નવી કઈ વસ્તુની જરૂર છે તે માટેની જાણકારી તેની અંદરથી મળી આપે છે. મશીનરી અંગેની માહિતી મળે, પેદાશની ખરીદી, ઉત્પાદન કે ઉત્પાદનના સહયોગ મેળવવા માટે ઉપરાંત ડીલરશીપ મેળવવા માટે પણ તેની વાટાઘાટો પણ તેની અંદર ગોઠવવામાં આવતી હોય છે અને એની અંદરથી આપણને જે કાંઈ વ્યવસાય કરવો હોય અથવા તો એ લોકોને સામેથી આપણે ટ્રાન્સફર આપણે એમ કહીએ કે ભાઈ અમારે આ વ્યવસાય શરૂ કરવો છે તો તમારે તમે અમને કાચો માલ છે એ મોકલાવી આપશો તો પણ તેના દ્વારા આપણે ખરીદ વેચાણની વ્યવસાય છે તેની સાથે વ્યાપારી અને મેળાની અંદર ગોઠવણી કરી શકતા હોય છે. આ પ્રકારના વ્યાપારી મેળાઓ હવે નિયમિત રીતે યોજાય છે. ધ ટ્રેડ ફેર ઓથોરિટી ઓફ ઇન્ડિયા 1976 ડિસેમ્બરની અંદર વ્યાપારી મેળાઓ અને પ્રદર્શનો ભારતમાં અને વિદેશમાં યોજવામાં આવ્યા હતા અને તેની અપેક્ષિત એજન્સીઓ છે તેની સ્થાપના પણ તેની સાથે કરવામાં આવેલી હતી. જે સમય અંતરે દિલ્હીના પ્રગતિ મેદાનની અંદર આ પ્રદર્શનો અને મેળાઓ છે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર અને ધંધાકીય વિચારો પૂરા પાડે તે માટેની મેળાઓ છે તેની અંદર ગોઠવવામાં આપેલા હતા. એટલે અત્યારે તો જોઈએ તો સમય વ્યાપારી મેળાઓ અને પ્રદર્શનો છે એ અમુક સમયે કે 6 મહિને 9 મહિને કે 12 મહિનાની અંદર તેની અંદર જે વ્યાપારી મેળા અને પ્રદર્શનો છે એ ગોઠવવામાં આવતા જ હોય છે. જે પ્રમાણેની સિઝન હોય એ પ્રમાણે પણ તેના મેળાઓ છે પ્રદર્શનની અંદર ગોઠવવામાં આવતા હોય છે કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રની અત્યારે કઈ પ્રવૃત્તિ કામ કરે છે તેના દ્વારા તેની અંદર માહિતી છે તે પૂરી પાડવામાં આવતી હોય છે. સેકન્ડ જે મુદ્દો છે વિચારોનું વિશ્લેષણ તે આપણે જોઈ લઈએ અને નેક્સ્ટ પછી આપણે ઉત્તમ વિચારોની જે પસંદગી છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો બીજો જે મુદ્દો છે વિચારોનું વિશ્લેષણ તેની અંદર પ્રાથમિક મૂલ્યાંકન અને વિચારોનું વિશ્લેષણ કે પ્રાથમિક જે કંઈ જરૂરિયાતો છે તેના દ્વારા તેનું વિશ્લેષણ છે તે કેવી રીતે પૂરું પાડવું જોઈએ કે ભાઈ એક વખત આપણે ધંધાકીય પ્રક્રિયા છે એ શરૂ કરવી છે તો તેને શોધને વિચાર પૂરું કરવા માટે કેટલીક પરીક્ષણ એટલે કે તેના વિચારો છે તે રજૂ કરવાના રહેતા હોય તો તેને ધ્યાનમાં રાખીને કેટલીક જવાબદારીઓ પણ લેવામાં આવતી હોય છે. તેમાં ટેકનિકલ ઉપલબ્ધિ અને વાણિજ્યિક દ્રષ્ટિએ ટકી શકે તેવા વ્યવસાયો છે તેની સાથે કામ કરતા હોય છે. કોઈપણ પેદાશનું ઉત્પાદન ધરાવતા પહેલાં પેદાશના ઉત્પાદન અને ટેકનિકલ ઉપલબ્ધિને મહત્ત્વની બની રહે તે માટે ટેકનોલોજી, યંત્રો અને અન્ય ઉત્પાદનના સાધનો જેમ કે તાલીશ્રમ પછી કાચો માલ વગેરે સંબંધિત ટેકનોલોજી છે તેની સાથે કામ
करती हुए अने टेक्निकल निष्णातोनी सलाह अने मदद पण तेनी अंदर विश्लेषण करती उपयोगी बनती हुए छे। एटले के तेना विश्लेषण माटे पण टेक्नोलॉजी जे उपलब्धि होय ते माटेनी माहिती तेना प्राथमिक मूल्यांकन द्वारा छे ते नक्की करवामां आवे छे। सेकंड छे वाणिज्यिक दृष्टिए सकी टकी सके तेवा उद्योग तेमा धंधाकीय विचार विश्लेषणनी अंदर नफाकारकता जे खर्च अने लाभनुं विश्लेषण करवुं जरूरी बने छे तेमा आर्थिक भविष्य जाणवा माटे बजारनी प्रवर्तमान स्थितिनो बहोळो अभ्यास करवामां आवे छे। जे प्रोजेक्टनी व्यवहारता रूपनी अंदर अभ्यास करती जोवा मळे छे जेमां भावि मांग अपेक्षित वेचाण वेचाण किंमत उत्पादन खर्च संतुष्ट बिंदु वगैरेनी गणतरी तेनी अंदर नक्की करवामां आवे छे। बजारनी अंदर नाणाकीय निष्णातो सेवा माटे पण दरखास्त मूकवी जरूरी बनती हुई है। धंधाकीय विचार एटले के आइडिया अने धंधाकीय तक एटले के ऑपोर्चुनिटी बने वच्चे घणो बधो तफावत जोवा मळे छे। धंधाकीय विचार एटले के तमने मगजनी अंदर जे आइडिया आवे के भाई आ वस्तु छे आपणे आवी रीते बनावी जोईए आ वस्तुनुं उत्पादन करवाथी आपणने केटली खोट जशे केटलुं वेचाण थशे तो ए बधा विचार छे आइडिया तेनी अंदर नक्की करवामां आवता होय छे। अने धंधाकीय तक एटले के ऑपोर्चुनिटी के तमने एक वक्त तक आपवामां आवे के तमे आ व्यवसाय साथे जोड़ाओ छो तो तमे एमांथी केवी रीते एक चांस आपवामां आवे ऑपोर्चुनिटी एटले के चांस आपवामां आवे के तमे आ वस्तुनुं उत्पादन करो छो तो एक वक्त करी जुओ जो तमने फावे तो तमने आपशो नकर नहीं आपवामां आवे तो ई जे ऑपोर्चुनिटी छे ई विचार अने तक ई बंने वच्चे घणो तफावत जोवा मळी रह्यो छे। तेनी अंदर धंधाकीय विचारों छे ए कोई एक विचार ने पसंद करता पहला अन्य जे विचारों पूरा पाड़वामां आवे छे तेनी अंदर सामान्य बाबत ने ध्यान में राखी अने तेना विचारों अने विचारों जे छे रजू करवामां आवे छे ते व्यवहारनी अंदर केटला प्रमाणमां उपयोगी बने छे तेने ध्यान में राखीने तेना विचारों छे ए रजू करवामां आवता होय छे अने तेना द्वारा वाणिज्यिक दृष्टिए आपणे टकी रहेशी के नहीं टकी रहीए तेना माटेना विचारों पण तेनी अंदर रजू करवामां आवे छे। तो आ वात हती तेना विचारों अने प्राथमिक मूल्यांकनना विचारोनुं विश्लेषण। सेकंड जे मुद्दो आवे छे ते विगतपूर्ण विश्लेषण छे के विगत आपणने पूरी मूल्यांकन विषयनी होवी जरूरी छे के सूचित प्रोजेक्टनी टेक्निकल संभावना अने आर्थिक रीते टकाऊपणाना संदर्भमां काळजીપૂર્વક જે સંશોધન હાથ ધરવામાં આવે છે તે અને ધંધાકીય વિચારની અંદર નાણાકીય અને સંચાલકીય જે સંભાવના ચકાસવામાં આવે છે તે વિશ્લેષણના આ તબક્કાની અંદર ઝીણવટપૂર્વક તેની માહિતી જરૂરી પૂરી પાડવામાં આવે છે અને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોને નિષ્ણાત સલાહકારોની અંદર જે જરૂરિયાતો છે તેનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી અને જરૂરી એવા તબક્કામાં કાળજીપૂર્વક અત્યંત આવશ્યક બને તે માટે ધંધાકીય વિચારની સ્વીકાર્યતા અથવા તો તેને મૂકવામાં આવતા અંગે આર્થિક નિર્ણયો આખરી નિર્ણયો તેની અંદર લેવામાં આવતા હોય છે એટલે કે વિગતપૂર્ણ વિશ્લેષણ હોવું જરૂરી છે કે ભાઈ ધંધાકીય જે વિચારો રજૂ કરવામાં આવે છે તેની અંદર પ્રાથમિક મૂલ્યાંકન થઈ ગયા પછી તેની અંદર પ્રોજેક્ટની ટેકનિકલ અને સંભવિત આર્થિક જે ટકાઉપણું છે તેની કાળજીને પણ ધ્યાનમાં રાખવાની વિશ્લેષણના તબક્કાની અંદર ઝીણવટપૂર્વક માહિતી લેવાની અને તેમાં ઔદ્યોગિક નિષ્ણાતકારો જે સલાહકારો છે તેની ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું જરૂરી બને છે અને તેના દ્વારા આખરી નિર્ણય લેવાની ક્ષમતા તેની અંદર હોવી જરૂરી છે। તો આ જે વિગતપૂર્ણ માહિતી બને છે અને તેના દ્વારા આપણે વિચારોનું વિશ્લેષણ તેની અંદર કરી શકતા હોય છે। તો અહીંયા આપણે આ જે આર્થિક વિચારો છે જે ઔદ્યોગિક સાહસના સ્થાપન માટેના તેના બે મુદ્દાઓની આપણે ચર્ચા કરેલી આ બાકીના જે બે મુદ્દા છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું। થેન્ક યુ।